जय सोमनाथ विद्यार्थी मित्रों, चैप्टर बे आपने पूरू करू। चैप्टर त्रण सुरेत पथ पर थती गति, नीट माने अगत्यना चैप्टरो छे ये आपणे लेशुं बराबर। अने गोंडलिया साहेब जी ले एना नीट ना दाखला हूँ ज करावीश। ओके, सुरेत पथ पर थती गति। सुरेत पथ कहेवाय कोने? पहेला तो ई तो के जो पदार्थ काय प्लस एक्स ऊपर गति करतो होय अथवा पदार्थ माइनस एक्स ऊपर गति करतो होय, पदार्थ प्लस वाय एक्स ऊपर गति करतो होय अथवा माइनस वाय एक्स ऊपर गति करतो होय, तो आवा प्रकारनी गतिओ जे छे एने सुरेख गतिओ कहेवाय। सुरेख पथ पर प्लस एक्स माइनस एक्स आपणे आम दोड़ीए प्लस एक्स में जाए બરાબર, પાછો આવું માઇનસ એક્સ માં, અને ચોક આમ ઘા કર્યો પ્લસ વાય, ચોક આમ નીચે જતો હોય માઇનસ વાય। ગતિ, ગતિ કોઈ વાસ્તવિકતા છે જ નહીં, સમજજે વાત। ગતિ કેની કેટલી છે એ અવલોકનકાર ઉપર આધાર રાખે। पृथ्वी पोते गति में है, आ पाड़ो परिभ्रमण और परिक्रमण बे प्रकार की गति पृथ्वी है ये करे, पर आपने तो फरता नहीं देखाता, देखाय तो के नहीं? आपणु घर फरतू हो तो के नहीं? पर चंद्र ऊपर जोई ने तमे तमारा घर ने जो तो शू थतु फरतू हो। गति कोई वास्तविकता नहीं, અવલોકનકારના સ્થાન અને સ્થિતિ ઉપર એનો આધાર રાખે, અને એ જ ગતિઓને કેવી રીતે ગણતરી કરી શકાય, એના પ્રકારો કેટલા, બરાબર આ પાઠ ઉપરથી જ બધી ઇન્જિનિયરોની ગણતરી થાય, સિવિલ મિકેનિકથી માંડીને બધાય, આના સૂત્ર એ બધું આપણે આ પાઠમાં ભણવાનું છે। તો પ્રશ્ન પહેલો, ગતિ એટલે શું એમના પ્રકારો છે? तो गति की सचोट डेफिनेशन एवी रीते लखी शकाय के कोई पदार्थ बीजा पदार्थ नी सापेक्ष, कोई पदार्थ बीजा पदार्थ नी सापेक्ष समय साथे पोताना स्थान मा ફેરફાર કરતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ ગતિમાં છે તેમ કહેવાય। કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ સમય સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય, તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ ગતિમાં છે, સમયની સાપેક્ષ। આપણે રોડ ઉપર ઊભા હોય ને ત્યાંથી કોઈ બાઇક નીકળે તો એ બાઇક આપણને ગતિમાં લાગે, સમજાય? પણ બે બાઇક એકી સાથે જતી હોય તો બંને બાઇક એકબીજાને કઈ સ્થિતિમાં જોવા મળે? એટલી બધી ગતિમાં જોવા મળતી નથી। એટલે સાપેક્ષ ગણતરીની વાત છે આ, સાપેક્ષ ગણતરી। તમે કાર લઈને જતા હોય ને કોઈ બાઇક વાળો જતો હોય તો એની ગતિ તમને ઓછી લાગવાની, પણ ચાલીને જતો હોય એની બાઇકની ગતિ કેવી લાગવાની? વધારે કેવી લાગવાની, કેમ કે બે પદાર્થોની સાપેક્ષ વસ્તુ, કયા પદાર્થની સાપેક્ષ કોણ સમય સાથે સ્થાનમાં ફેરફાર કરે એ મુજબ એની વધતા ઓછી ગતિ છે એ હોય છે। ગતિના પ્રકારો, એક તો રેખીય ગતિ, મેં કીધું એમ પ્લસ એક્સ ઉપર માઇનસ એક્સ ઉપર, પ્લસ વાય માઇનસ વાય ઉપર રેખીય ગતિ। બીજી છે ચાક ગતિ, ચાક ગતિ, ચાક ગતિ કેને કહેવાય ખબર? કે જેનું કેન્દ્ર એક જ રહે, ઘડિયાળના કાંટાની ગતિ, પૈડાના
गति गाड़ियों ने अंदर रहेलू पैडू केंद्र एकज रहे एकज वर्तुड़ाकार गति कंपन गति दोलनो रस्मा मा बनी जाए थे मध्यमान स्थान नी आसपास थता दोलनो दोलनो आम मध्यमान स्थान है ऊपर नीचे आ रही अथवा आ रही घड़ियाला रोलक नु दोलन आ स्पिन नु અને દોલન અથવા કંપન ગતિ કહેવાય પાછું સ્થિર થઈ જાય એટલે એ પોતાનું મધ્યમાન સ્થાન છે એ પાછું પકડી લઈ ચાલે એટલે પોતાના મધ્યમાન દોલન ક્યારે થાય જો અહીંથી આમ જાય પાછું આમ આવે અને પાછું અહીંયા એક દોલન આમ જાય આમ આવે અને પાછું અહીંયા આવી જાય આ દોલન આ જે દોલન છે ને આ દોલન આમ આગળ પાછળ આમ થતું હોય ને એને કહેવાય સ્થાનાંતરિત દોલન આને કહેવાય સરળ આવર્ત દોલન તરંગ પાઠમાં ભણીશું આપણે દોલનોથી જ તરંગ ઉત્પન્ન થાય જીભ ન હોય તો બોલી અગાય તમારે ધ્વનિ નહીં ઉત્પન્ન થાય વિક્ષોભ આપે દોલન ઉત્પન્ન કરે હવાના કણો એટલે બે પ્રકારના દોલનો છે એ દુનિયામાં થતા હોય ચોથી વર્તુળાકાર ચાગતિ અને વર્તુળા ચાગતિ ગોળ ગોળ ફરતી હોય પણ એનો ભ્રમણાક્ષ કેવો હોય એક વર્તુળાકાર ગતિમાં ભ્રમણાક્ષ એક હોવો જરૂરી નથી આ રીતે ગોળ રાઉન્ડ પૂરું બને વર્તુળાકાર ગતિ આમ આમ નહીં એ વર્તુળાકાર ગતિ ભમરડાની ગતિ છે પૃથ્વીઓની ગતિ લંબ અક્ષ ઉપર આ બધી વર્તુળાકાર ગતિ છે એટલે રેખીય ગતિ ચાક ગતિ દોલન ગતિ વર્તુળાકાર ગતિ પાંચમો પ્રકાર પ્રક્ષિપ્ત ગતિ એ ભણશું કદાચ હું ફોટો મોકલાવ્યો એમાં જે નો હોય લખી લેવાનું બધા ઓકે વિડીયોમાં પ્રક્ષિપ્ત ગતિ આઈપીએલની સિઝન ચાલે ને ક્રિકેટરે મારેલો સિક્સ પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ છે આ રીતે થાય જાઓ આવી રીતે થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ છે એ કહેવામાં આવે એટલે ગતિ બે પદાર્થની સાપેક્ષ જ ગણી શકાય એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ પોતાના સ્થાનમાં સમય સાથે ફેરફાર કરતો હોય તો એને ગતિમાં છે તેમ કહી શકાય આટલા પ્રકારની ગતિઓ આપણે ભણવાની છે બીજો પ્રશ્ન મિકેનિક્સ એટલે શું તેના પ્રકાર છે મિકેનિક્સ તો કે મિકેનિક્સ પદાર્થની ગતિનું સર્વાંગી અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને શું કહેવાય મિકેનિક્સ કહેવાય પદાર્થની ગતિનો સર્વાંગી અભ્યાસ કરતી શાખા સર્વાંગી એટલે બધું જ આવી જાય એના બે પ્રકારો છે મિકેનિક્સના એક કાઇનેટિક્સ કાઇનેટિક્સ એ માત્ર આ શાખા શું કરે તો કે માત્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરે છે ગતિના કારણોનો અભ્યાસ કરતી નથી
ગતિનો જ અભ્યાસ, કેવી ગતિ છે, બસ વધુ છે, ઓછી છે, વર્તુળાકાર છે, આ તે એ, શા માટે ગતિ થઈ, ક્યાં સુધી ગતિ રહેશે, એ આનો અભ્યાસ થાય નહીં. અને કાઇનેટિક્સ, બીજો છે એ ડાયનેમિક્સ, આમાં બે અભ્યાસ થાય. આ શાખા ગતિ ઉપરાંત ગતિ માટેના કારણોનો અભ્યાસ કરે છે, ગતિ અને ગતિ થવા માટેના કારણોનો અભ્યાસ કરે છે. કાઇનેટિક્સ વત્તા ડાયનેમિક્સ બરાબર શું થાય, મિકેનિક્સ. એટલે ગતિનો સર્વાંગી વિકાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને મિકેનિક્સ કહેવાય. એના બે પ્રકાર, કાઇનેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેટિક તો માત્ર પદાર્થની ગતિનો જ અભ્યાસ કરે, ગતિ થવાના કારણોનો અભ્યાસ કરતી નથી. ડાયનેમિક્સ ગતિ, ગતિ ઉપરાંત ગતિ થવા માટેના કારણોનો પણ અભ્યાસ છે એ કરે. અને બેનો સરવાળો બરાબર શું થાય, મિકેનિક્સ. પ્રશ્ન નંબર 3, નિર્દેશ ફ્રેમ. ગતિ કેવી દેખાશે ને એનો આધાર આની ઉપર જ છે, નિર્દેશ ફ્રેમ ઉપર જ. અવલોકન કાર જોવાની ડેફિનેશન, નિર્દેશ ફ્રેમ ની હું ડેફિનેશન લખું. અવલોકન કાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરતો હોય તેમને તેમની નિર્દેશ ફ્રેમ કહે છે. જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરતો હોય, મેં તમને કીધું એમ, તમે રસ્તા ઉપર ચાલી આ જતા હોય બરાબર છે, અથવા ઉભા હોય, ઉભા હોય તો શું થાય, સાયકલ વાળો નીકળે તો ગતિ કેવી નીકળે, કેવી લાગે, એની વધારે લાગે. બાઇક લઈને જતા હોય તો તમારી નિર્દેશ ફ્રેમ બાઇક છે, ત્યાંથી તમે જોતા હોય તો સાયકલ વાળાની ગતિ ઓછી લાગે, ચાલીને જતો હોય એની ગતિ ઓછી લાગે, પણ ફોર વ્હીલ વાળાની ગતિ કેવી લાગે, વધારે લાગે. નિર્દેશ ફ્રેમ તમારી જડત્વીય છે કે અજડત્વીય, તમે ગતિમાં હોય તો એ નિર્દેશ ફ્રેમને અજડત્વીય કહેવાય, અને તમે સ્થિર વિભાવ હોય તો એ નિર્દેશ ફ્રેમને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. તમે અહીંયા ઓરડામાં આમ બેઠા જોવ તો કંઈ ફરતું નથી, પણ ચંદ્ર ઉપર જાઓ, નિર્દેશ ફ્રેમ બદલાવો તમારે, ચંદ્ર ઉપરથી પૃથ્વીને જોવું, બધું ફરશે. એક હજી ઉદાહરણ આપું, તમે ટ્રેનના ડબ્બામાં બેઠા, ડબ્બા ઉપર પડેલી બેગ તમને કેવી લાગે, ટ્રેન ચાલે, ડબ્બા ઉપર પડેલી, ડબ્બાના જે રાખવાનું હોય ને, લગેજ રાખવાનું, એમાં ઉપર રહેલી બેગ તમને કેવી લાગવાની, સ્થિર. પણ એ જ બેગ રેલવે સ્ટેશન ઉપર ઉભેલો વ્યક્તિ જોહે તો કેવી લાગે, ગતિમાં. સમજાય ભાઈ, ક્યાં કેવી સ્થિતિમાં તમે ઊભી અને ગતિનું નિરીક્ષણ કરો, એ જે સ્થિતિ, એ સ્થળને, એ ગતિના નિરીક્ષણ અવલોકન કારણે શું કહેવાય, નિર્દેશ ફ્રેમ કહેવાય. કેમ જોવ, તમે જોવા ઉપર આધાર રાખે, નજરથી ખબર પડી જાય, બધી જ ખબર પડી જાય, નજરે એક ભાષા છે બરાબર. ઊભીને જોઉં, ચાલીને જોઉં, દોડતા દોડતા જોઉં, બાઇક લઈને જોઉં, ગતિ બદલાશે. એટલે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરતો હોય તેને તેમની નિર્દેશ ફ્રેમ કહેવાય. એમના બે પ્રકાર છે, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજું અજડત્વીય નિર્દેશ ફ્રેમ.
જડપ્રિયમાં તમે સ્થિર હોય, અજડપ્રિયમાં તમે ગતિમાં. જડત્વ એટલે પકડી રાખવાનો ગુણધર્મ, ધોરણ 8 કે 9 જડત્વ. ગુરુત્વાકર્ષણનો બીજો નિયમ જડત્વના મૂલ્યનું માપ આપે, બરાબર છે? નિર્દેશ ફ્રેમ ઉપર જ મગજમાં એક વાત અત્યારથી બેસાડી લે, આગળ આ બેઝિક છે, બેઝિક વસ્તુની ખબર પડશે તો જ આના દાખલાઓ ગણતરી કરી શકશું. મારો હેતુ દાખલાઓનો હોય, તમને ખબર છે, તો એની માટે અમુક સિદ્ધાંતો પકડવા પડે, કોન્સેપ્ટ પકડવો પડે. ગતિ કેને કેવી દેખાશે? ટ્રેન જાતી હોય તો ટ્રેનમાં બેઠેલો વ્યક્તિને બેગ સ્થિર લાગે, પણ રેલવે સ્ટેશને ઉભેલાને બેગ કેવી લાગે? ગતિમાં લાગે, બરાબર છે? એટલે કેવી પરિસ્થિતિમાં કેવી રીતે તમે જોઈ રહ્યા છો પદાર્થને, એ પ્રમાણે ગતિ એટલે એ તમારી નિર્દેશ ફ્રેમ હોય. જડપ્રિય, અજડપ્રિય, પછી ગતિના મુખ્યત્વે આમ તો 3 પ્રકારો, એક પારિમાણિક, દ્વિપારિમાણિક અને ત્રિપારિમાણિક. એક પારિમાણિક આ ગતિમાં માત્ર એક જ યામ બદલાય, આ ગતિ દરમિયાન માત્ર એક જ યામ બદલાય. એક જ યામ એટલે કા ધને ઋણેક્ષ, આમ જાય આમ જાય, ઓકે, આમ ગતિ કરું, અથવા વાય બિલ્ડિંગ ઉપર કરો, મકાન ઉપર ચડીને પથ્થરને તમે આમ મુક્ત પતન કરાવો તો એ પથ્થર કઈ ગતિ છે? પથ્થર એક પારિમાણિક ગતિ છે. પછી ત્રિપારિમાણિક, જે ગતિ દરમિયાન કેટલા યામ બદલાય? 2 યામ બદલાય. કેરમ બોર્ડ ની કુકરી કેરમ રમતા હોય ને લોકડાઉનમાં, દ્વિપારિમાણિક એક્સ અને વાય બે માં ગતિ કરે, ભટકાઈને આમ જાય. પૃથ્વીની ગતિ 2 યામ બદલાય, એક્સ અને વાય, તો એ દિવસ રાત થાય. દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિ 3 યામ બદલાય. બગીચામાં ઉડતું પતંગિયું ત્રિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે, યાદ રાખજે. એમસીક્યુ પૂછાય, બગીચામાં ઉડતું પતંગિયું ગમે ત્યાંથી ગમે એમ થાય, ઓકે? તો આટલી વસ્તુ ગતિની બેઝિક વાત થઈ. હવે સ્થાનાંતર, પથલંબાઈ અને આપણે દાખલાઓ સાથે આવતા લેક્ચરમાં મળશું. તૈયારી સાથે સાથે રાખજો.